गुड मॉर्निंग चैप्टर 17 नो 5 तारीख नो वीडियो है जेमा पहली बाबत आपने जी जोई गया छे ते पहलो मुद्दो हवे पहलो मुद्दो जे जोयो छे एमा गरीबी निवारण योजना मा केवी रीते आवक नी असमानता मा वधारो थयो तो ए जे पद्धति छे एने ध्यान मा राखीने बीजो मुद्दो जे छे ते बीजो मुद्दो कई रीते असरकारक बन्यो कई रीते गरीबी निवारण नी व्यूहरचना ने आपणे सफल बनावशुं ए वात ने समझवानो छे जी ए बीजा मुद्दा ने ध्यान मा राखीने के सरकारे आवक नी असमानता दूर करवा माटे करवेरा नी नीति मा अहीं कयो शब्द छे ध्यान राखजो खास करीने करवेरा एटले करवेरानी मात्रा कोना उपर वधारवी कोना उपर न वधारवी ए वातने महत्व आपवामां आव्युं छे नीतिमां गरीबोने जीवन जरूरियातोनी वस्तुओ मळी रहे खास ध्यान आपशो कई वात लखी छे के गरीबोने जीवन जरूरियातोनी वस्तुओ मळी रहे अने तेनुं उत्पादन वधे तेवा हेतुसर धनिकोनी वपराशी चीज वस्तु हवे आ करवेरा कोने बाळको लागू पड़शे કે જે ધનિકો છે ખાસ ધ્યાન આપશો જે ધનિકો છે એ ધનિકો કેટલી કેવી ચીજ વસ્તુઓ ખરીદશે અને એ ચીજ વસ્તુઓ સેવાની મોજ શોખની ભોગવિલાસની ચીજ વસ્તુઓ સેવા ઉપર અને તેઓની આવક ઉપર ઊંચા દરે કરવેરા લાદ્યા મતલબ જે વસ્તુ એ લોકો કારણ કે ગરીબ છે એ મનોરંજનની ચીજ વસ્તુઓ ઓછી જ ખરીદે કાં તો ન પણ ખરીદે એવી જે બહારનો ખર્ચ જે છે એ બહારનો ખર્ચ એ લોકો ખરીદી શકતા નથી જ્યારે ધનિક લોકો છે એ ધનિક લોકો એવી ચીજ વસ્તુઓ શું કરે છે ધનિકો ખરીદે છે અને એ ખરીદેલી ચીજ વસ્તુઓ પર એક કરવેરાના રૂપમાં સરકાર વધારો કરે છે જેથી શું થશે જે તે કરવેરાના ડરના કારણે તે લોકો એટલે ધનિકો તે ચીજ વસ્તુ કારણ કે અહીંયા કરવેરા ભરવા પડશે એટલા માટે તે ચીજ વસ્તુઓ ખરીદશે નહીં અને તે આવકનો જે રેશિયો વધશે તે ઉપયોગમાં કોને માટે લેવામાં આવશે ગરીબ નિવારણની વ્યૂહરચનાનો જે જરૂરિયાતો છે એના માટે લેવામાં આવશે બીજી વાત એ લખવામાં આવી કે તેની સાથે ગરીબોની ચીજ વસ્તુઓ પાછળ વપરાશી ખર્ચ વધી ન જાય ખાસ ધ્યાન રાખજો વપરાશી ચીજ વસ્તુઓ વધી ન જાય અને આવકનો મોટો હિસ્સો જીવનની પાયાની જરૂરિયાતો સંતોષવા પાછળ ખર્ચાઈ ન જાય એનો સીધો અર્થ શું થયો કે ખર્ચ જે છે એ ખર્ચ આ લોકો મનોરંજન જેવી વસ્તુઓ ખરીદવામાં પાછળ કરે છે અને આ જે જરૂરિયાત છે એ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કેવો હિસ્સો તો ઊંચા દરને કારણે તે ગરીબો તેના જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે ઉપયોગમાં લેશે અંતે એવી ઘટના બની કે જરૂરિયાતની ચીજ વસ્તુને ધ્યાનમાં રાખીને એક પદ્ધતિ અપનાવવામાં આવી જેને આપણે પીડીએફના રૂપમાં સમજીશું પીડીએસ પીડીએસ મતલબ શું તો વાજબી જાહેર વિતરણ પ્રણાલી આને આપણે આ રીતે સમજવાનું છે જાહેર વિતરણ પ્રણાલી એનો મતલબ શું થયો બાળકો કે જે તે ચીજ વસ્તુને આપણે શું કરવાનું છે ખરીદવાનું છે દાખલા તરીકે તમે સસ્તા અનાજની દુકાનનું નામ સાંભળ્યું છે ખાસ યાદ રાખજો સસ્તા અનાજની દુકાન હવે આ સસ્તા અનાજની દુકાન શું છે તો લોકોને કયા પ્રકારની તો ઓછા દરે અનાજ કઠોળ કે અન્ય ચીજ વસ્તુ એ દુકાનમાંથી પ્રાપ્ત થશે એવી ચીજ વસ્તુઓ આ પીડીએસ ના જાહેર વિતરણ પ્રણાલી દ્વારા અપનાવવામાં આવે એટલે અનાજ હોય કઠોળ હોય ખાંડ તેલ હોય એવી ચીજ વસ્તુઓ આ જાહેર વિતરણ એટલે બધા લોકોને આપવામાં આવશે એ પીડીએસ જે છે જેને ટૂંકમાં આપણે અહીંયા વાજબી ભાવની દુકાન એફપીએસએસ વાજબી ભાવની દુકાન એફપીએસએસ ના નામ તરીકે ઓળખીએ છીએ નિયત જથ્થામાં રાહત દરે
ઘર આંગણે પૂરી પાડીને. એટલે આપણને ખ્યાલ છે કે એક ગામ કે બે ગામ ભેગા મળીને શું કરવામાં આવે છે. તો આવી રીતે સસ્તા અનાજની જે દુકાનો છે એ દુકાનોમાં આપવામાં આવે છે. શું આપી શકાય છે? તો આવું અનાજ આપવામાં આવે છે. બીજી રીતે કહીએ કે આમ તેનું જે દ્વારા નિયત જથ્થામાં રાહત દરે ઘર આંગણે પૂરી પાડીને જીવન ધોરણને ઊંચું લાવવાનો પ્રયાસ. એટલે આ બધું કોને ખાસ તો લાગુ પડશે? જે આ ગરીબ વર્ગો છે તેને, કારણ કે એને અનાજની જરૂર છે, એને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની જરૂર છે. એટલા માટે આ અનાજનું વિતરણ કરવાની શરૂઆત કરવામાં આવી. આમ ધનિક વર્ગની વસ્તુનું ઉત્પાદન ઘટે, મતલબ કોનું ઘટાડવાની વાત કરી, જે ધનિકો છે એની જે જરૂરિયાતી વસ્તુ છે વધારાની, એના ઉપર ઘટાડાનો વધારો કર્યો. અને ઉત્પાદનમાં સાધનોની ફાળવણી ગરીબોની ચીજ વસ્તુનું ઉત્પાદન તરફ વધે, અને જે ગરીબો છે એની જરૂરિયાતી વસ્તુ છે એના ઉપર વધારો કર્યો. અને આ વધારો તેવા પ્રયત્નો સરકારે કરે, આમ ગરીબોની રોજગારી વધે. એના કારણે બે રીતે ફાયદો થશે કે તેની ચીજ વસ્તુમાં પણ વધારો થશે અને તેની આવકમાં પણ વધારો થશે. કાર્યક્ષમતા વધશે, એને કામનો સમય પણ વધારે મળશે. કામ કરવાની ચોક્કસ સમય તો મળશે, પણ કામનો ચોક્કસ ખ્યાલ પ્રમાણે એમાં વધારો થશે. ઉત્પાદકતા વધે અને અંતે આવકમાં વધારો થાય. જેમ કામ વધુ મળશે ગરીબોને તેવા લોકોને, તેમ આવક પણ વધશે. અને આવક વધશે એટલે જીવન ધોરણ પણ સુધરી શકશે. સીધી વાત છે, આવક વધશે, કામ વધશે, કામ વધશે એટલે આવક વધશે, આવક વધશે એટલે જીવન ધોરણમાં સુધારો પણ થશે. તો આ થયો બાળકો ગરીબો નિવારણની વ્યૂહરચનાનો બીજો મુદ્દો. હવે આપણે ત્રીજા મુદ્દા તરફ જઈએ કે ગરીબી નાબૂદી માટે કૃષિ ક્ષેત્ર પર વિશેષ ભાર આપવાની જરૂર સમજાતા. ખેતી ઉપર, ખેતી એ મુખ્ય અર્થવ્યવસ્થાનો ખ્યાલ દર્શાવાયો છે, આપણે આ ટોપિકમાં આગળ જોઈ ગયા છે. તો એને ધ્યાનમાં રાખીને જમીન ધારા સુધારાના ઉપાયો, મતલબ શું, આપણે જોઈ ગયા કે ખેડે તેની જમીન, વાક્ય યાદ રાખજો, ખેડે તેની જમીન, એનો મતલબ શું થયું કે જે વ્યક્તિ ખેડૂત તરીકે જમીનને મહત્વ આપે છે, ખેડે છે, તેવા લોકોને, તે વ્યક્તિની ખેડે તેની જમીન હોવી જોઈએ. હવે જમીનની માલિકીપણું જેનું હતું તે માલિકીપણું બીજા પાસે જ કરાવે છે. એટલા માટે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો કે જે જમીન ખેડે છે, જમીન કરે છે, જમીનમાં મહેનત કરી રહીને ખેતી કરે છે, એની માલિકી હોવી જોઈએ. એ રીતે સુધારા કર્યા. જમીન ટોચ મર્યાદાનો ધારો દૂર કરાયો, એટલે જે માલિકીપણું ધરાવતો હતો, જમીનદાર જે કહેવાતો, એના હાથમાં એ હોવું જોઈએ નહીં. ગણોતનું નિયમન, ખેડા હક્કની સલામતી જેવા અનેક કાયદાઓથી ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો કરીને, એટલે એ જમીન, દાખલા તરીકે ધનિક છે, જમીન માલિક છે, તો એની જે જમીન છે એ કોને જાય? જેની પાસે જમીન નથી, જે જમીન વિહોણા એટલે જમીન વગરના છે, એના હાથમાં જાય. બીજી રીતે જોઈએ તો જે ખેત મજૂરો છે એ પોતે ખેતી તો કરી રહ્યા છે પણ પોતાની ખેતી નથી, એમના પાસે શું જવું જોઈએ? ખેતી પહોંચવી જોઈએ, એના હાથમાં એ વ્યવસાય પહોંચવો જોઈએ. ગણોતિયાઓની આવકમાં વધારો થાય, ખાસ ધ્યાન રાખશો, ગણોતિયાઓની આવકમાં વધારો, એ રીતે ગરીબોની સ્થિતિમાં સુધારો લાવવાનો વ્યૂહ અપનાવ્યો છે. એનો સીધો અર્થ શું થયો બાળકો? કે આવા જે લોકો છે એ લોકોની આવકમાં વધારો થશે આ જમીન ધારામાં સુધારો કરીને, એની સ્થિતિમાં સુધારો લાવી શકાશે, જે આ ત્રીજો મુદ્દો છે જેને લઈને આ વ્યૂહ અપનાવ્યો છે. હવે બાળકો આપણે ચોથો અને પાંચમો વ્યૂહ જોઈશું. ચોથો વ્યૂહ છે એ સમજીએ કે સરકારે કૃષિ પર આધારિત ખેતીને સૌથી વિશેષ મહત્વ આપ્યું છે. અન્ય ઉદ્યોગો, કૃષિ સાથે અન્ય ઉદ્યોગો, જેમ કે ખેતીમાંથી કાચો માલ પ્રાપ્ત થાય છે, તો જે કાચો માલ પ્રાપ્ત થાય છે એ ઉદ્યોગો સુધી પહોંચે છે, જેને આપણે તૃતીય કક્ષાના
ઉદ્યોગો કહીએ છીએ તો એને મહત્વ આપ્યું છે. અન્ય પ્રવૃત્તિઓ વિકસે જેવી કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ અને એની સાથે વનીકરણ. એનો મતલબ શું થયો કે ખેતીની સાથે ડેરી, પશુપાલન, માછલી ઉછેર, તળાવો, વનીકરણ એટલે વૃક્ષારોપણ સાથે નાની મોટી સિંચાઈ યોજનાઓ, આ બધી જે બાબતો છે એ વિકસે. ખેતી તો ખરી જ, મૂળ બાબત ખેતી છે, પણ એની સાથે અન્ય વ્યવસાયો જે છે એની સાથે એને પણ મહત્વ આપવામાં આવ્યું. અન્યમાં બધી જ બાબત આવી, મરઘા બતકા ઉછેર કેન્દ્ર, મત્સ્ય ઉછેર કેન્દ્ર, વનીકરણ યોજના અને સાથે નાની મોટી સિંચાઈ પદ્ધતિઓ એ પણ એની સાથે જોડાયેલી હોવી જોઈએ. વિકાસ સાધવો, એની સાથે ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો ખાસ પ્રોત્સાહન આપીને સહાય કરવું. એનો મતલબ શું થયો બાળકો કે વ્યવસાયિક જે ધંધાઓ છે, વ્યવસાયિક જે ખ્યાલો છે, એ ધંધાઓને શું કરવામાં આવે, ખેતી સાથે જોડાયેલું જ રાખવામાં આવે. પછી એ પશુપાલન હોય, આ બાજુ કુટીર ઉદ્યોગ હોય, લઘુ ઉદ્યોગ હોય, આ તરફ મત્સ્ય ઉદ્યોગ હોય, પણ ખેતીને ધ્યાનમાં રાખીને અહીં કામ જોડાયેલું હોવું જોઈએ. એટલે આ રીતે મુખ્ય વ્યવસાય તરીકે ખેતી અને એની સાથેના અન્ય વ્યવસાયો. બીજી વાત, સ્વાવલંબન ક્ષેત્રે યંત્રોનો ઓછો ઉપયોગ થાય. સ્વાવલંબન યંત્રનો ઉપયોગ, કારણ કે દરેક ખેડૂત કે દરેક સામાન્ય વ્યક્તિ મોટા ઉદ્યોગો લગતા સાધનો ખરીદી ન પણ શકે. એવા ધંધા ઉદ્યોગ થકી રોજગારી વધે તેમજ પરંપરાગત વ્યવસાયો, આ ધંધાઓ જે છે કુટીર લઘુ ઉદ્યોગ, આ પરંપરાગત વ્યવસાય કહેવાય, એ જળવાઈ રહેવા જોઈએ. હાથસાળ કુટીર ઉદ્યોગો માટે પ્રોત્સાહક નીતિઓ જાહેર કરીને આર્થિક સહાય આપવી. સીધો અર્થ શું થયો કે આ બધી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અહીં કુટીર ઉદ્યોગો શું થયા, જળવાઈ શકશે. આ રીતે પણ ગરીબી દૂર કરવાની વ્યૂહ ઘડતર કરવામાં આવ્યું હતું. સાથે સાથે ગ્રામીણ યુવકોને વૈકલ્પિક રોજગાર માટે તકો મળે. કયા લોકોને? જે યુવા વર્ગ છે તેને શિક્ષણ આપવામાં આવે, તાલીમ આપવામાં આવે, કૌશલ્યતામાં વધારો થાય એવા પ્રબંધો કરવા. કારણ કે એના માટે એનામાં જે જ્ઞાન છે, જે કૌશલ્યતા છે, એ બધી રીતે કેપેબલ નથી, તો એમાં કંઈક ને કંઈક સુધારો ઘટાડો કરીને પણ એ વધારો ઘટાડો કરવો અત્યંત જરૂરી છે, જેથી તેમનામાં રોજગારલક્ષી ક્ષમતાનો વિકાસ થાય, રોજગારીના નવા ક્ષેત્રો ખુલશે અને જે યુવા વર્ગ માટે આ રોજ નવો રોજગાર જે ઉદ્ભવશે તે આવક આપવાનું કામ, રોજીરોટી પૂરી પાડવાનું કામ કરશે અને એક આવક કમાવાનું કામ બનશે. આવક વધી અને પરિણામે તેમની સ્થિતિમાં સુધારો લાવવાની વ્યૂહરચના રૂપે અનેક કલ્યાણકારી સ્વરોજગારીના કાર્યક્રમો સરકારે અમલમાં મૂક્યા છે. તો આ રીતે સરકારે ખેતી સાથે વ્યવસાય, પછી કુટીર ઉદ્યોગ હોય કે પશુપાલન હોય, એની સાથે સાથે નવી રોજગારીની તકો, એ નવી રોજગારીની તકોની સાથે અન્ય સવલતો પૂરી પાડી અને એ સવલતોને કારણે ગરીબીની વ્યૂહરચનામાં શું થઈ શકે, સુધારો લાવી શકાય. તો આ થઈ બાળકો ચોથી બાબત. હવે આપણે પાંચમી બાબતને સમજીએ કે સરકારી ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, સ્વાસ્થ્ય, વસવાટ, જરૂરી રોજગાર, કુટુંબ નિયોજન, સંદેશા વ્યવહાર, આંતર સુવિધા યુક્ત માળખામાં સુધારા કરે. મતલબ શું? આપણી આસપાસ જે જરૂરી ચીજ વસ્તુ છે, દવાખાનું, સંદેશા વ્યવહાર, પરિવહન, સિંચાઈ પદ્ધતિ, એવા પણ સુધારા હોવા જોઈએ. ધીરે ધીરે ટેકનોલોજી તરફ આપણે વધીએ, ધીરે ધીરે નવા યુગ તરફના વિચારો લાવીએ, એવી પણ એક વિકાસાત્મક વ્યૂહ ગોઠવણ અહીંયા કરવામાં આવી છે. સિંચાઈ, સડક, પાક સંરક્ષણ, કૌશલ્ય અને તાલીમ ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે સુધારો કર્યો. દાખલા તરીકે ખેતી તો થઈ જાય છે કે કરવામાં આવે છે, પણ એનું રક્ષણ કઈ રીતે કરશું, અનાજ અન્યત્ર રીતે રક્ષણ કઈ રીતે કરશું, એના ઉપર પણ એટલું જ મહત્વ આપવામાં આવશે. બીજી વાત, પાકની વિવિધ જાતો વિકસાવવી. એટલે દાખલા તરીકે જૂની પદ્ધતિ ખેતી કરતા તો એમાં સામાન્ય બિયારણની ઉપયોગ થતો,
અહીં સંકરણ કરેલ બીજ એવા બિયારણને એવા ખાતરને એવી વસ્તુને એવા સાધનોને ઉપયોગ કરીએ. બિયારણ, ખાતર, ટ્રેક્ટરની સુવિધા માટે સસ્તી બેંક લોનનું ધિરાણ ઉપલબ્ધ કરાવીને, મતલબ સરકાર થકી આપવામાં આવે અને ખેડૂત સુધી પહોંચે, અને એ પદ્ધતિ દ્વારા ગામો દ્વાર થાય, ગામડાનો વિકાસ થાય, ઉદ્ધાર થાય. અનેકવિધ મહત્વાકાંક્ષી પગલાઓ ભર્યા. ઘર આંગણે યુવકો માટે રોજગારીના ક્ષેત્રો ખોલ્યા. ઘર આંગણે એટલે એના ચોક્કસ પ્રદેશમાં, વિસ્તારમાં, તાલુકો જિલ્લો જે હોય એની વચ્ચે રહી. બીજી રીતે સમજીએ, જેથી શહેર તરફનું સ્થળાંતર ઘટે અને શહેરો પર વસ્તીનું ભારણ ઘટે. મતલબ શું થયું, જે સ્થળાંતર થઈ રહ્યું છે ગામમાંથી શહેરો તરફ, એ શું થશે, ઘટશે. અને એ ઘટશે એટલે શું થશે, એક તરફ આવકનો જે રેશિયો છે એ ટકી રહેશે. ગ્રામીણ કે નગર કક્ષાએ શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ નજીકના અંતરે કોલેજ શરૂ કરી, એટલે શિક્ષણની પ્રારંગતતા જુદા જુદા વિભાગમાં કરી. ટેકનિકલ કોલેજ કક્ષાનું જ્ઞાન, માધ્યમિક કક્ષાનું જ્ઞાન, એવા પ્રકારની શાળા કોલેજોની પણ શરૂઆત કરી. યુવક યુવતીઓને ઉચ્ચ શિક્ષણ પૂરું કરે ત્યાં સુધીની આર્થિક સહાય રૂપે સ્કોલરશીપ, દાખલા તરીકે એવા બાળકો જે ગરીબી હેઠળ છે, એવા બાળકો જે રેન્કર છે એને સ્કોલરશીપ આપીને, એટલે એક પ્રકારનું પ્રોત્સાહન આપીને. બીજું, ફી માફીની સુવિધા આપીને સરકાર એવા કેટલાક ટકામાં કેટલાક બાળકોની ફી શું કરે છે, માફ કરે છે. આશ્રમ શાળાઓ, કન્યા કેળવણી માટે આર્થિક સહાય દ્વારા પ્રોત્સાહન, એટલે જે બાળકીઓ ભણી નથી શકતી એના માટે અલગ આશ્રમ શાળાની પણ શરૂઆત કરવામાં આવી. રહેવા માટેની સુવિધા, મહિલા સશક્તિકરણ, મહિલાનો વિકાસ થાય, એ રાજકારણ હોય, અનામત બેઠકો હોય, કોલેજ કક્ષાની નોકરી માટેની તકો હોય કે અન્ય કોઈ પણ ફેકલ્ટી હોય, તો એના માટે એની એકંદરે શું પ્રાપ્ત થાય, એ રીતે ચોક્કસ બેઠકો મળે અનામતના દરે. પ્રયાસરૂપે મહિલાઓને આર્થિક વિકાસ પગભર કરવા, સ્વરોજગારી ઊભી કરવાની અને જે સામાન્ય કામો જે છે એ કામની તાલીમ આપીને પણ એને સ્વનિર્ભર કરવાની પ્રયત્ન કરવામાં આવે. નક્કર પ્રયાસો કર્યા અને કાર્યક્રમો અમલમાં મૂક્યા. આમ સરકાર ગરીબીના રાક્ષસને નાથવામાં વ્યૂહાત્મક રીતે અને ક્રમબદ્ધ નક્કર પગલાઓ ભરી રહી છે. સરકારે તમામ પ્રકારના પગલાઓને શું કર્યા છે, હાથ ધર્યા છે, અને એ રીતે આ પગલાઓના અમલ થવા છતાં અર્થતંત્રમાં ઊંડે ઘર કરી ગયેલી જે ગરીબી છે એ સમસ્યાને જડમૂળથી ઉખાડી નાખવાની પ્રયત્નો કર્યા છે. આમ કહી શકાય કે તે સ્વપ્ન સાકાર કરવામાં જે તે સરકારે ગરીબી વ્યૂહરચનામાં ખૂબ મોટા અથાગ પ્રયત્નો કર્યા છે. વિશ્વ બેંક 2030 સુધીમાં, વિશ્વ બેંકનો મત છે, ખાસ રાખજો, વિશ્વ બેંકનો મત છે કે 2030ના વર્ષ સુધીમાં શું થવું જોઈએ કે વિશ્વમાંથી ગરીબીનું નિર્મૂલન કરવાની વિઝનને મિશન રૂપે પૂર્ણ કરવા ભારતે હજી ઘણી મંજિલ કાપવી પડશે. એટલે વિશ્વ બેંક એવું કહેવા માંગે છે કે 2030માંથી વિશ્વમાંથી શું દૂર થવી જોઈએ, ગરીબી દૂર થવી જોઈએ, વિશ્વમાંથી ગરીબી દૂર થવી જોઈએ. કયા વર્ષમાં, 2030માં. પણ ભારત માટે એ બાબત શું છે, ભારત માટે એ માટે જે મક્કમતા રાખવી પડશે, અને જ્યાં સુધી મક્કમતા ન હશે ત્યાં સુધી વિશ્વ બેંકની રીતે એ દૂર થઈ શકે નહીં, એવો મત કોનો છે, વિશ્વ બેંકનો. તો બાળકો, આપણે અહીં સુધી આ ગરીબીની વ્યૂહરચનાને દૂર કરવા માટેના 5 બાબતો જોઈ ગયા છે, ક્રમશ રીતે છે, તો એ વાતનું આપણે ધ્યાન રાખીશું. થેન્ક યુ.